विदेशी दारू झड़पी पड़ो पुलिस ने सौथी मोटी सफलता प्राप्त थई छे। तो चानखेड़ा पुलिस स्टेशन नी हदमाथी विदेशी दारू झड़पी पड़ो छे। तो रूपया 39 लाख नो विदेशी दारू झड़पी पड़ो छे। तो पीसीबी ए आ दारू झड़पी पड़ो छे। गोडाउन माथी कुल 4 आरोपी दारू साथे झड़पाया छे। तो एक ट्रक 10 कार सहित रूपया 1.25 करोड़ नो बधा माल पण पीसीबी द्वारा जप्त करवामां आव्यो छे। સૌથી મહત્વના સમાચાર ગણાવી શકાય, કારણ કે ચાનખેડા પોલીસ સ્ટેશનની હદમાંથી જ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને જેમાં પીસીબીને પણ સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। તો વિદેશી દારૂ ઝડપી પાડતાની સાથે જે શખ્સો હતા તેની પણ અટકાયત કરવામાં આવી છે। તો અમદાવાદના ચાનખેડાની આ ઘટના છે કે જ્યાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। તો ચાનખેડા પોલીસ સ્ટેશનની હદમાંથી આ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો રૂપિયા 39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો પીસીબી આ દારૂ ઝડપી પાડ્યો છે। તો ગોડાઉનમાંથી કુલ 4 આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે। તો દારૂ સાથે એક ટ્રક 10 કાર સહિત 1.25 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો વિદેશી દારૂ ગુજરાતમાંથી પકડાવવાનો સિલસિલો યથાવત છે। તો આ વચ્ચે અમદાવાદના ચાનખેડામાંથી પણ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો મળતી વિગતો પ્રમાણે આજરોજ અમદાવાદ ચાનખેડા હાઈવે પર આવેલા ઓમકાર મોટર્સ પાછળના ગોડાઉનમાંથી કુલ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા, તથા એક ટ્રક અને 10 કાર મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે મારી સાથે ફોન લાઈનથી જોડાયા છે અમારા સંવાદદાતા જયેન્દ્રસિંહ ચંદાવત। જયેન્દ્ર, જે રીતના દારૂ પકડી પાડવામાં આવ્યો છે, તો પોલીસને બાતમી મળી હતી કે પછી અચાનક ચેકિંગ કરતા દારૂ ઝડપાયો છે, શું છે વિગતો આપની પાસે? આપને વિગતો આપતા જણાવું કે એ દારૂની બાતમી પોલીસ પાસે પહેલા અગાઉ પણ હતી, જેમાંના જે 4 આરોપીઓ પકડાયેલા છે એ 4 આરોપીમાંથી એક છે રાજુરામ કાનુરામ બિશ્નોઈ, જે ઘણા સમયથી પોલીસને સતંજામાંથી ભાગતું ફરે છે। તો એના બાતમીના આધારે પીસીબીએ આ રેડ કરેલ છે। જી, તો અત્યારે પોલીસે તમામ આરોપીને પકડી પાડ્યા છે, મુદ્દા માલ પણ કબજે કર્યો છે, તો દારૂ સિવાય અન્ય કઈ કઈ વસ્તુ મળી આપી છે જયેન્દ્રસિંહજી? દારૂ સાથે એક ટ્રક પકડાઈ છે, એની સાથે 11 જેટલા નાના મોટા બીજા વાહનો વ્હીકલો પકડાયા છે, જેની ટોટલ કિંમત આપણે જો કરવા જઈએ તો પોલીસના કહેવા અનુસાર 1.25 કરોડ રૂપિયા જેટલો આનો મુદ્દા માલ જવા થઈ રહ્યો છે। જી, તો જયેન્દ્રજી, એક બાદ એક આવી રીતે ગુજરાતમાંથી અમદાવાદને વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યો છે, તો તેને લઈને હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? હવે જેમ કે આપને જણાવું કે તહેવારો નજીક આવી રહ્યા છે, અને બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે અમદાવાદના નવા એસપી નિર્લીપ રાય જે આવ્યા છે, જે પહેલાથી પોલીસ બેડાની અંદર કહેવામાં આવે છે કે અનકરપ્ટેડ અને દારૂ માટે ખૂબ જ ખિલાફ છે, એમની ટીમો દ્વારા અવારનવાર આવા દારૂ પકડવામાં આવે છે, તો એમના આયા પછી આ દારૂ પકડવાની જે ગતિવિધિ છે એ થોડી ઝડપી થઈ ગઈ છે। જી જયેન્દ્રજી, અત્યારે જે આરોપીને ઝડપી પાડવામાં આવી રહી છે તેની સાથે પોલીસ કેવું વલણ દાખવી રહી છે, અને આ જે આરોપી છે તે અગાઉ પણ કોઈ ક્રાઇમ લિસ્ટમાં હતા કે પછી આ ફક્ત આ ધંધા સાથે જ સંકળાયેલા હતા આરોપીઓ? ના, આમાં જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓમાંથી એવું કહેવામાં આવે છે કે જે રાજુ કાલુરામ બિશ્નોઈ એ અગાઉ પણ દારૂ સાથે સંકળાયેલો હતો અને એ પોલીસ લિસ્ટમાં વોન્ટેડ તરીકે એને જાહેર કરવામાં આવેલો છે। જી, તો અત્યારે તમામ જે વસ્તુઓ મળી આવી છે, જે 1 કરોડની આસપાસનો મુદ્દા માલ જે છે તે પોલીસે અત્યારે કબજે કર્યો છે કે પછી ઘટના સ્થળ પર જ યથાવત છે આ તમામ મુદ્દા માલ? અત્યારે ઘટના સ્થળ ઉપરની માહિતી આપતા આપને જણાવું કે જે ટોટલ મુદ્દા માલ અને દારૂની જે પેટીઓ છે એ પોલીસ કબજે કરી રહી છે અને એની કાર્યવાહી ચાલુ છે। જી જયેન્દ્રજી, સંપૂર્ણ માહિતી આપવા બદલ આભાર। તો આ જયેન્દ્રસિંહ ચંદાવત કે જેઓ આપણને સંપૂર્ણ માહિતી આપી છે। તો અમદાવાદના ચાનખેડામાંથી જે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તેની સાથે 4 શખ્સોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તો કુલ 1.25 કરોડનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે।